सब्सक्राइब करो गामठी किचन ने बेल आइकॉन दबावो लेटेस्ट कुकिंग वीडियो जोवा माटे। नमस्ते फ्रेंड्स, गामठी किचन में तमारू हार्दिक स्वागत छे। आजे आपणे बनावीशुं આદુવાળી ચા। ચોમાસામાં ચા પીવાની મજા આવી જાય તેવી આજે આપણે બનાવશું આદુવાળી ચા। તેના માટે આપણે લઈ લેશું 1 કપ પાણી। પાણી ઉકળી જાય એટલે આપણે તેમાં લઈ લેશું આદુને ખમણીને। અહીંયા આદુને મેં નાની ખમણી વડે ખમણી લીધું છે। તમે આદુની પેસ્ટ પણ બનાવી શકો છો ખાંડણી દોસા વડે। અને આદુને આપણે પાણીમાં અથવા તો ચા બની જાય ઉકળી જાય પછી આદુ લેવાનું, જેથી કરીને ચા ફાટે નહીં। ઘણા લોકોને આદુ નાખવાથી ચા ફાટી જતી હોય છે, તો તેના માટેના એક જ કારણ હોય કે વચ્ચેથી આદુ ક્યારેય લેવું નહીં, પાણીમાં ઉકાળવું અથવા તો ચા ઉકળી જાય પછી છેલ્લે લેવાનું। આદુને લઈ લેશું અને એકદમ સરસ તીખી એવી આપણી ચા તૈયાર થશે। સુગંધ પણ ખૂબ જ સરસ આવશે। આદુ એકદમ સરસ ઉકળી જાય એટલે 1 ટેબલ સ્પૂન આપણે ચાની ફૂંકી લેશું અને તેને પણ એકદમ સરસથી ઉકળવા દેશું। વધારે તીખી ચા બનાવવા માટે અહીંયા તમે લવિંગ અથવા તો તજ પણ લઈ શકો છો, પણ અહીંયા મને આદુવાળી અને ઈલાયચીવાળી જ ચા ભાવે છે એટલે હું તજ લવિંગનો ઉપયોગ નથી કરતી। તમારે જો લેવું હોય તો આ સ્ટેજ ઉપર લઈ લેવાનું। તેમાં આપણે લઈ લેશું દૂધ। દૂધ ઉકળવા માંડે એટલે આપણે તેમાં લઈ લેશું 2 ઈલાયચીનો પાવડર। અહીંયા ઈલાયચીના ફોતરા સહિત જ મેં પાવડર કરી લીધો છે। આપણે ઈલાયચીનો પાવડર બનાવી અને ફ્રીજમાં રાખી દઈએ તો રોજ રોજ માટે માથાકૂટ ના રહે, એટલે ઈલાયચીને પહેલાં ફ્રીઝરમાં મૂકી દેવાની અને પછી મિક્સરમાં ક્રોસ કરી લઈ એટલે એકદમ સરસ કૂકો તૈયાર થઈ જાય। 2 ઈલાયચી છે લઈ લેશું। 1 કપ એટલે 1.5 ટેબલ સ્પૂન ખાંડ હું નાખતી હોઉં છું, તમે તમારા ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો। ચાને આપણે એકદમ સરસથી ઉકળવા દેશું અને હોટેલની ચા પણ ફૂલી જશો તેવી જ આપણી ચા તૈયાર થશે, તમે જોઈ શકો છો। આમાં તમે મિલ્ક પાવડર પણ લઈ શકો છો। આદુને પાણીમાં નાખેલું ના હોય તો આ સ્ટેજ ઉપર તમારે આદુ લેવાનું રહેશે, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે ઘણા લોકોની ફરિયાદ હોય કે આદુ નાખવાથી મારી ચા ફાટી જાય છે, તો તે ના બને તેના માટે આ ખાસ ધ્યાન રાખવું। એકદમ મસ્ત એવી આપણી ચા તૈયાર છે। ફ્લેમને બંધ કરી દઈએ અને સર્વ કરીએ ગરમા ગરમ। ચાને આપણે ગાળી લેશું અને એકદમ સરસ મટકા ચા તૈયાર કરશું। તો તૈયાર છે ફ્રેન્ડ્સ આપણી ગરમા ગરમ ચાય। તમને મારી રીત કેવી લાગી તે કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો। આજની રેસીપી જો સારી લાગે ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઇક કરજો। ચેનલમાં હજી સુધી નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। આવજો ફ્રેન્ડ્સ।